નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંક છે એને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે જેટલા પ્રશ્નો જવાબ આપેલા છે એમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં ફરીથી લખીને જણાવવાનું છે તમને ખબર જ છે કે ડેઇલી જગ્યાએ ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે આ દસમાંથી તમે જેટલા પણ પ્રશ્નો જવાબ આપેલા છે એમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે અને દસમાંથી તમે જોશો તો પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના મહાનુભાવોના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કયા જિલ્લાના આરોગ્ય અને સ્વાસ્થ્ય કેન્દ્ર સુખપરને ગુણવત્તાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે કચ્છ જિલ્લાને તો કચ્છ જિલ્લાનો ભુજ તાલુકો છે ભુજ તાલુકાની જે સુખપર જે છે આ સુખપર જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એન્ડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આપણે કહી શકીએ ઇંગ્લિશમાં એને ગુણવત્તાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે તો સુખપરને આ સર્ટિફિકેટ છે ને એ રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધારા ધોરણો અંતર્ગત ઇઠ્યાસી પોઈન્ટ સાત ટકા સાથે પ્રાપ્ત થયું છે આ પ્રમાણપત્ર માટે રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા સુકપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓપીડી લેબોરેટરી લેબર રૂમ નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને જનરલ એડમિનિસ્ટ્રેશન એમ કુલ છ ડિપાર્ટમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત દર્દીઓ પાસેથી આરોગ્યની સેવા તથા સુવિધાના અલગ માપદંડ મુજબ લાભાર્થીઓના અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા આ સન્માન બદલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સમગ્ર ટીમ તથા જિલ્લા આરોગ્ય વિભાગ છે એને અભિનંદન પાઠવ્યા છે ચલો એક પ્રશ્ન તમારા માટે અહીંયા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વાત કરી છે ને તો આપણા કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવીયા ગુજરાતના મંત્રી કોણ છે આ ઉપરાંત તમને ખબર છે કચ્છની વાત કરી વિસ્તારમાં સૌથી મોટામાં મોટો જિલ્લો છે આખા ભારતમાં ગુજરાતમાં તો હોય જ અને કચ્છ જિલ્લામાં ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું જે મ્યુઝિયમ છે એ યાદ રાખજો કચ્છ મ્યુઝિયમ ભુજમાં આવેલું છે તો એ પણ તમે યાદ રાખજો ઓકે કચ્છ જિલ્લાની કુનારિયા કરીને જે બાલિકા પંચાયત ભારતની પ્રથમ બાલિકા પંચાયત છે એ પણ યાદ રાખજો તાજેતરમાં મુંબઈના કયા રેલવે સ્ટેશનને યુનેસ્કોના એશિયા પેસિફિક કલ્ચરલ હેરિટેજ એવોર્ડ મળ્યો છે તો જવાબ આવશે ભાઈખલા શું આવશે ભાઈખલા તો પ્રતિષ્ઠિત યુનેસ્કો એશિયા પેસિફિક કલ્ચરલ હેરિટેજ એવોર્ડ મુંબઈ સ્થિત ભાઈખલા રેલવે સ્ટેશન દ્વારા પ્રાપ્ત થયો છે એકચ્યુલી આ એવોર્ડ છે ને એનું જાહેરાત થઈ હતી નવેમ્બર બે હજાર બાવીસમાં જે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સ્ટેશનના નોંધપાત્ર યોગદાનને પ્રકાશિત કરે છે તમને ખબર છે કે યુનેસ્કોની વાત કરીએ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન પેરિસમાં એનું હેડક્વાર્ટર આવેલું છે બરાબર છે એન્દ્ર ઓઝલે છે તેના અધ્યક્ષ છે અને ગુજરાતમાં ચાર યુનેસ્કો હેરિટેજ સાઇટ છે પહેલી સાઈટ ગઈ તો તો પહેલી છે ચાપાનેર બે હજાર ચાર બીજી છે રાણી કી વાવ બે હજાર ચૌદમાં ત્રીજી વાત કરીએ તો અમદાવાદ એ છે ફર્સ્ટ હેરિટેજ સિટી ઓફ ઇન્ડિયા બે હજાર સત્તર અને બે હજારને એકવીસમાં ધોળાવીરા સ્ટેશનને તેની મૂળ ભવ્યતામાં પાછું લાવવા માટે વ્યાપક પુનઃ સંગ્રહ કાર્ય કર્યા પછી આ માન્યતા મળી છે ભાજપના રાજકારણીઓની એક એનજીઓ લવ મુંબઈ વક્તવ્ય વ્યક્તિ સાયના એનસીએ હેરિટેજ કન્ઝર્વેશન આર્કિટેક્ટ આભા લાંબા અને મિનલ બજાજ ટ્રસ્ટની મદદથી આ ભાઈખલા રેલવે સ્ટેશનના પુનઃ સંગ્રહનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેણે સંરક્ષણ કાર્યમાં ભાગીદારી કરી હતી તે સૌથી જૂના રેલવે સ્ટેશન પૈકીનું એક માનવામાં આવે છે જે હજુ પણ કાર્યરત છે એકસો ને ઓગણ સિત્તેર વર્ષ જૂના ઇતિહાસ સાથે સ્ટેશન ભારતની રેલવે પ્રણાલીના સમૃદ્ધ વારસાના પ્રમાણપત્ર તરીકે ઊભું છે રેલવેની વાત કરીએ સ્વતંત્ર ભારતના પ્રથમ રેલમંત્રી જ્હોન મથાઈ મને કો અત્યારે હાલમાં આપણા રેલવે મંત્રી કોણ છે ભારતમાં રેલવેની શરૂઆત અઢારસો ત્રેપન મુંબઈથી થાણે ગુજરાતમાં અઢારસો પંચાવન ઉત્તરાયણથી અંકલેશ્વર ભારતમાં મેટ્રો ટ્રેનની શરૂઆત ઓગણીસો ને ચોર્યાસી કોલકત્તા અંડર વોટરની શરૂઆત પણ કોલકાતામાં હુગલી નદીમાં થશે આ વર્ષના એન્ડ સુધીમાં કામ પૂરું અને ભારતની પ્રથમ વોટર મેટ્રો કોચી કેરળમાં ભારતની પ્રથમ બુલેટ ટ્રેન છે એની શરૂઆત થવાની બાકી છે મુંબઈથી અમદાવાદ પ્રથમ સ્ટેશન બની ગયું છે કઈ જગ્યાએ તો સુરતમાં પીએમ મોદીને લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ લોકમાન્ય તિલક છે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ઓગણીસો ત્યાંસીથી આ પુરસ્કાર આપવામાં આવ્યો છે જેની શરૂઆત તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર લોકો એવા લોકોને આપવામાં આવે એવા લોકોને આપવામાં આવે જેમણે દેશની પ્રગતિ અને વિકાસ માટે કામ કર્યું છે અને દર વર્ષે એક ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલકની પુણ્યતિથી આપણે યાદ રાખજો પહેલી ઓગસ્ટ છે ને એ ગંદા ગંગાધર તિલક લોકમાન્ય તિલકની પુણ્યતિથિ છે તમને ખબર છે લાલ બાલ પાલની ત્રિપુટી હતી એ ત્રણેયના નામ તમને આવડતા હોય તો તમે કહી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા તમારે ટેલિગ્રામ ચેનલ છે ને એને તમારે શું કરવાની જોઈન કરવાની કેમ જે તમારે ડેલી કરન્ટ અફેરની પીડીએફ જોઈતી હોય તો અહીંયા મળે મળે આ ઉપરાંત તમને તમને પોલ્સ પણ રમવા તાજેતરમાં ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જના નવા અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે તો જવાબ આવશે જેમ્સ ફર્ગ્યુશન જેમને જીમ્સ કે આ કહેવાય છે હવે તમે જોશો તો ઓપ્શન ડી છે એન્ટીનિયો ગ્યુટ્રસ યુનાઇટેડ નેશન્સના તેઓ શું છે અધ્યક્ષ છે ઓપ્શન બી ટેડ્રોસ અધનોમ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ તમારે જણાવવાનું છે કે ઝેરેમી ફરાર છે કોણ છે કઈ સંસ્થામાં કયા પોસ્ટ પર છે કઈ પોસ્ટ પર છે તો યુકેના છે જેમ્સ ફર્ગ્યુસન જેમ્સ ક્યાને કેન્યાના નેરોબીમાં ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા અને નેરોબીમાં યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામના હેડક્વાર્ટર ખાતે આની ચૂંટણી થઈ હતી જ્યાં આઈપીસીસી તેનું ઓગણસાઇમું સત્ર યોજી રહ્યું છે આઈપીસીસીની વાત કરીએ ને મિત્રો ઓગણીસોને અઠ્યાસીમાં એની સ્થાપના થઈ હતી એનું હેડક્વાર્ટર તમારે જણાવવાનું છે અહીંયા શું છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુએન ઈપીનું જે હેડક્વાર્ટર છે એ નૈરો બી ત્યાંની ચૂંટણી થઈ હતી આઈપીસીસી કાર્ય કાર્યકારી જૂથોના સહ અધ્યક્ષો સહિત આઈપીસીસી બ્યુરોમાં અન્ય હોદ્દા માટે ચૂંટણીઓ છવ્વીસથી અઠ્યાવીસ જુલાઈ દરમિયાન યોજાય છે નવા આઈપીસીસી બ્યુરોની ચૂંટણી જેમાં અધ્યક્ષ સહિત ચોત્રીસ સભ્યો અને આઈપીસીસીના સાતમા મૂલ્યાંકન અહેવાલ પર કામ શરૂ કરવાના માર્ગ ખોલે છે જે આગામી પાંચથી સાત વર્ષમાં પૂરા થવાની અપેક્ષા છે આ પેનલ નેશનલ ગ્રીનહાઉસ ગ્રેસ ઇન્વેન્ટરીઝ અને ટાસ્ક ફોર્સ બ્યુરોના બાર સભ્યોની મદદ પસંદગી પણ કરશે તાજેતરમાં મહિલા ઉત્કર્ષ માટે રાજ્યભરમાં વિવિધથી હેઠળ કયા ઉત્સવની સામૂહિક સાપ્તાહિક ઉજવણી કરવામાં તો જવાબ શું આવશે નારી વંદન બરાબર સાપ્તાહિકન મહિલા અને બાળ વિકાસ વિભાગ તમને ખબર છે ગુજરાતમાં એના મંત્રી છે ભાનુબેન બાબરિયા અને કેન્દ્રમાં આ જે વિભાગ છે એના મંત્રી સ્મૃતિ ઈરાની છે નારી શક્તિને વંદન કરવા મહિલા ઉત્કર્ષ માટે રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણી કરી રહ્યું છે એકથી સાત ઓગસ્ટ નોટ કરજો એકથી સાત ઓગસ્ટ છે ને એ સ્તનપાન સપ્તાહ શું છે સ્તનપાન સપ્તાહ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યો છે આપણે ભણી ગયા છીએ ઓકે પહેલી ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ ઉજવાયો બીજી ઓગસ્ટે બેટી બચાવો બેટી પઢાવો ચલો તમારા માટે પ્રશ્ન આ બેટી બચાવો બેટી પઢાવોની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી કયા રાજ્યના કયા સ્થળેથી ત્રીજી ઓગસ્ટ આજની વાત કરીએ મહિલા સ્વાવલંબન દે ચોથી ઓગસ્ટ મહિલા નેતૃત્વ દિવસ પાંચમી ઓગસ્ટ મહિલા કર્મયોગી દિવસ છઠ્ઠી ઓગસ્ટ મહિલા કલ્યાણ દિવસ અને સાતમી ઓગસ્ટ મહિલા અને બાળ આરોગ્ય દિવસ વિશ્વ આરોગ્ય દિવસ સાતમી એપ્રિલ કેમ કે સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી હતી એટલા માટે આ દિવસ મનાવવામાં આવે છે ઓકે તો એ પણ તમારે યાદ રાખવાનું છે આગળ વધીએ આપણે શિવાજીની ચિત્ર શિવાજીની સવારી ચિત્ર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીસ જુલાઈના રોજ મન કી બાતના એકસો ત્રીજા નંબરના જે એપિસોડ અંતર્ગત દેશની જનતાને સંબોધિત કરી એમણે એક અનોખી પેઇન્ટિંગનો ઉલ્લેખ કર્યો જે રાજકોટના કલાકાર પ્રભાતસિંહ મોઢભાઈ બારહતે બનાવ્યું છે કલાકાર પ્રભાતભાઈએ ચિત્રણ કર્યું કે રાજ્યાભિષેક થયો એના પછી છત્રપતિ શિવાજી મહારાજ તેમની કુળદેવી તુલજા માતાના દર્શન કરવા જતા હતા અને તે સમયે વાતાવરણ કેવું હતું એમણે શિવાજીની સવારી આ ચિત્રને નામ આપ્યું અને આ ચિત્ર બનાવતા પંદર વર્ષ લાગ્યા અને છતાં પણ એવું કહી શકીએ પેઇન્ટિંગ પૂરું ના થયું કેમ કે એમનું નિધન બે હજાર અઢારમાં થઈ ગયું આ ચિત્ર આઠસો ઇઠ્યાસી મીટરનું છે સો મીટરનું ચિત્ર રંગો સાથે પૂર્ણ છે અને વીસ મીટરનું ચિત્ર રંગ વગરનું દોરેલું દોરેલું છે તો એ તમે યાદ રાખજો ઓકે હવે મન કી બાતનો સોમા નંબરનો એપિસોડ છે એનું કયા રેલવે રેલવે નહીં પણ રેડિયો સ્ટેશનથી એ પ્રદર્શિત કરવામાં આવ્યો બરાબર બ્રોડકાસ્ટ કરવામાં આવ્યો જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળે પોલ્સ પણ રમવા મળે ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો અને મને યાદ આવે છે કવિ કલાપી સુરસિંહજી સખ તખ્તસિંહજી ગોહિલ એમની ગઝલ જ્યાં જ્યાં નજર મારી ઠરી યાદી ભરી ત્યાં આપની અને આ વિડીયોમાં જો કંઈ ખૂટે તો એ છે એક લાઇક આપની એ મેં જોડેલું છે તમે લાઇક કરજો બાકી હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો તાજેતરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના ગુજરાત ફ્રન્ટિયરના યજમાન પદે કયા શહેરમાં તેતાલીસમી આંતર સીમાંત કુસ્તી સમૂહ પ્રતિયોગિતા બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું તો જવાબ રહેશે ગાંધીનગરમાં તો બોર્ડર સિક્યુરિટી ફોર્સના ગુજરાત ફ્રન્ટિયરના યજમાન પદે ગાંધીનગરમાં તેતાલીસમી આંતર સીમાંત કુસ્તી સમૂહ પ્રતિયોગિતાનું આયોજન કરાયું હતું આપણા જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત તેમની ઉપસ્થિતિમાં ભવ્ય સમાપન સમારોહ યોજાયો વિજેતા ટીમો ખેલાડીઓને ટ્રોફી મેડલ્સ અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા રાજ્યપાલ આચાર્ય દેવ્રતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો રમતના મેદાનો અને દેશની સીમાઓ પર વિજયી થાય અને ભારતનું ગૌરવ પ્રતિષ્ઠા વધારે એવી શુભકામનાઓ પાઠવી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિજેતાઓને અભિનંદન આપ્યા અને અન્ય ખેલાડીઓને પણ વધુ મહેનતપૂર્વક પ્રેક્ટિસ કરવા પ્રોત્સાહિત કર્યા ગાંધીનગરમાંનું આયોજન થયું તમને ખબર છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એની સ્થાપના એક ડિસેમ્બર ઓગણીસો પાંસઠમાં એના જે ફાઉન્ડર હતા એમનું નામ હતું ખુસરો ફરજામર્જ રુસ્તમજી અને એના હાલના જે નવા ડિરેક્ટર જનરલ બન્યાને આપણે છેલ્લા લગભગ ખાસા દિવસથી ભણીએ છીએ ફરથી એકવાર નીતિન અગ્રવાલ તમારે જણાવવાનું છે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સનો મુદ્રાલેખ શું છે કમેન્ટ બોક્સમાં લખો વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં બનવાનું છે અને નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની વાત કરીએ તો નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને તેને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમની સમકક્ષ બનાવીને એની સાર સંભાળ લેવામાં આવશે હવે અમદાવાદથી પંચોતેર કિલોમીટર દૂર લોથલમાં આકાર પામી રહ્યું છે ધોળકા નજીક નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ પિસ્તાલીસો કરોડ રૂપિયાના તૈયાર ખર્ચે તૈયાર થઈ રહ્યું છે ત્રણસો પંચોતેર એકર જમીન તો રાજ્ય સરકાર આપવાની છે અને ટોટલ તમે જોશો તો ચારસો એકર વિસ્તારમાં બનવાનું છે ત્રણ ભાગમાં બનશે પ્રોજેક્ટ છે ને પ્રોજેક્ટનો પહેલા ભાગનું કામ ચાલુ છે આ પ્રોજેક્ટ દુનિયાનું સૌથી વિશાળ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનશે દુનિયાનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમનું નિર્માણ પણ આ કોમ્પ્લેક્સમાં કરવામાં આવશે દુનિયાની સૌથી મોટી ઓપન ઇક્વિટીઝ ગેલેરી પણ આ જ બનાવવામાં આવશે લોથલ ખાતેનું નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ ભારતના વૈવિધ્યસભર સમૃદ્ધ ઇતિહાસને શીખવા અને સમજવા માટે તરીકેના કેન્દ્ર તરીકે કાર્ય પણ કરશે તમારા માટે પ્રશ્ન મ્યુઝિયમની આટલી વાત કરી છે મને કહો કે વર્લ્ડ મ્યુઝિયમ ડે આપણે ક્યારે મનાવીએ છીએ કમેન્ટ બોક્સમાં લખો જો આવડતું હોય તો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ નીચે પૈકી કયું પોષક તત્વો બૃહદ માત્રામાં પોષક ઘટક જૂથનું નથી તો ખનિજ ક્ષાર સુવિધાજનક ખાદ્ય પદાર્થો એટલે કયા કહેવાય ડબ્બા બંધ ખાદ્ય પદાર્થો એ પણ સુવિધાજનક કહેવાય પડીકા બંધ પણ કહેવાય ફ્રોઝન કરેલા પણ કહેવાય એટલે બધા જ કહેવાય ચા ને કોફી કેવા પ્રકારના પીણા છે તો સ્ફૂર્તિદાયક કહેવાય અને ચાર દિવસ છે ને એ એકવીસમી મે કોફી દિવસ પહેલી ઓક્ટોબરે ઉજવીએ છીએ આપણે ચોથું બીટા કેરેટીન પોષક તત્વ નીચેના પૈકી શામાંથી મળતું નથી દૂધમાંથી ના મળે વોટ ઇઝ કેનિન કેનિન એટલે શું તો હવાના સોરી ધાતુના હવા ચુસ્ત ડબ્બામાં ખાદ્ય પદાર્થોને સાચવા એને કેનિન કહેવાય છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના મહાનુભાવના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું મૌર્ય કાળ દરમિયાન ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો બહાદુર શાહ જૂનાગઢમાં શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી તો તમે જોશો સમુદ્રગુપ્તનો ઉલ્લેખ નથી બાકી બધા ના છે હુમલાખોરો દ્વારા સાતસો પચીસ માં નાશ કરાયા બાદ આઠસો પંદર માં સોમનાથ મંદિરનું પુન કોણે કર્યું હતું આઠસો પંદર માં તો શું આવશે નાગભટ બરાબર છે આ યાદ રાખજો હવે જોશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ છે તાજેતરમાં કયા દેશના એકસો જેટલા પોલીસ અધિકારીઓ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં બે અઠવાડિયાની તાલીમ રહી રહ્યા છે તો નેપાળના ઓકે અહીંયા જવાબ ટીક નથી કર્યા બરાબર જો આગળ જતા રહીએ આપણે ઓકે તો શું આવશે નેપાળના ભારતની પ્રથમ ઓનલાઈન ગેમિંગ એકેડમી ક્યાં શરૂ કરવામાં આવશે મધ્યપ્રદેશમાં હવે મિત્રો આજે જે પ્રશ્ન પૂછે એના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો આપણા ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રીનું નામ શું છે ઋષિકેશ પટેલ સેકન્ડ પ્રશ્ન બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેક્ટર જનરલનું નામ શું છે નીતિન અગ્રવાલ ત્રીજો પ્રશ્ન આપણા રેલવે મંત્રી કોણ છે હાલમાં

ઝેરેમી ફરાર કોણ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટ મુખ્ય વૈજ્ઞાનિક છે છઠ્ઠો સવાલ બેટી બચાવો બેટી પઢાવો એની શરૂઆત ક્યાંથી થઈ પાણીપત હરિયાણા સાતમો સવાલ આઈપીસીનું હેડક્વાર્ટર ઝીનિવા સ્વિટરલેન્ડ અને આઠમો સવાલ શું છે વર્લ્ડ મ્યુઝિયમ ડે ક્યારે મનાવવામાં અઢારમી મે હજુ એક સવાલ બાકી છે ઓકે મન કી બાતનો સોમા નંબરનો એપિસોડ છે એનું બેંગલુરુ છે ને ત્યાંથી એનું પ્રસારણ થયું હતું બ્રોડકાસ્ટિંગ થયું હતું હવે મિત્રો ગઈકાલના અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જોઈ લઈએ જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં કોણે સાપુતારા ખાતે ત્રીસ જુલાઈના રોજ મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલહાર પર્વનો આરંભ કરાવ્યો છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સેકન્ડ પ્રશ્ન છે થિંક ટ્વેન્ટી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો આન્સર આવડતો હોય તો મિત્રો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર આ ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના અને સાથે આશા રાખું છું કે બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા જેટલા પણ મિત્રો છે મિત્રો જોડો શેર કરજો જો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને